શું આપ જાણો છો ઉપધાન તપ એટલે શું? 14 પૂર્વના સારભૂત શ્રી નમસ્કાર મહામંત્ર અને આવશ્યક ક્રિયાના સૂત્રોના અધિકારની પ્રાપ્તિ એટલે ઉપધાન તપ. ષટકાયના જીવને અભયદાન, સ્વાધ્યાયની સુગંધ તેમજ ગુરુ આજ્ઞાનું પાલન, આદરભાવ, અહોભાવ અને આવશ્યક ભાવ તરફ પ્રયાણ, સ્વભાવનું સર્જન, વિભાવનું વિસર્જન અને આત્મસમૃદ્ધિનું સર્જન, ગૃહસ્થાવાસને છોડીને ગુરુકુલવાસમાં રહેવાનો એક આહલાદક અનુભવ, સંસારના ટેન્શનથી દૂર રહી અટેન્શનમાં રહેવાનો અનુરૂપ અનુભવ. જિનવર ભાષિત, જિનાગમ સૂચિત, અપૂર્વ આરાધન એટલે ઉપધાંત. વિરાગનું બીજારોપણ કરાવી વિતરાગતાનો ફળ પ્રાપ્ત કરાવે તે ઉપધાંત. ઉપધાંત એટલે નિયમિત જીવન, નિશ્ચિત જીવન અને નિરોગી જીવનનો સમન્વય. આત્મા અને પરમાત્મા વચ્ચે સંવાદ કરવાનો સુઅવસર એટલે ઉપધાંત. પ્રભુ કૃપાને ગુરુ કૃપાની અનરાધાર વર્ષા એટલે ઉપધાંત આરાધના. શાંત નયન રમ્ય વાતાવરણ અને નિર્દોષ ભૂમિ સુરતમાં જો કોઈ હોય તો તે એકમાત્ર ને માત્ર ગુરુ રામ પાવન ભૂમિ છે. તો આવો આચાર્ય અનુરૂપ સ્થાનમાં આવી આપણે સૌ કોઈ પણ ઉપધાન આરાધનામાં જોડાઈએ. શ્રાવક જીવનની ઉત્કૃષ્ટ આરાધના ઉપધાનની સાધનાનો રમ. શ્રાવણ ધર્મની છે રૂઢી ઉપાસના ઉપધાનની સાધનાનો રમ. હે નાથ મને લાગ્યો, હે નાથ મને લાગ્યો, હે નાથ મને લાગ્યો છે સાધનાનો રમ. હે નાથ મને લાગ્યો છે ઉપધાનનો રમ. મને લાગ્યો છે ઉપધાનનો રમ. મને લાગ્યો છે ઉપધાનનો રમ.